જામનગર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં અનરાધાર વરસાદથી ચારે તરફ મેઘ તાંડવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। જામનગર જિલ્લાના રણજીત સાગર ડેમ, કંકાવટી ડેમ, ફુલઝર ડેમ, વિજરખી ડેમ વગેરે જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે। જામનગરના અલિયાબાડા ગામે પૂરમાં ફસાયેલા ગામ લોકોને બચાવવા જામ્યુકોની ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી। અલિયાબાડામાંથી 25 લોકોનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ખતરો કે ખેલાડી જેવો થયો। ખીમરાણા ગામમાં પણ વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા લોકોએ અગાસી પર આશ્રય લીધો હતો। જામનગર જૂનાગઢ હાઈવે પર વિજરખી પરનો બેઠો પુલ પાણીમાં ગરકાવ થઈ જતા કાલાવડ તરફનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। Thank you.
જામનગર રાજકોટ હાઈવે ઉપર પણ ધુવાઓ પાસેના પુલ ઉપર પાણી ફરી વળતા જામનગરથી રાજકોટ તરફનો વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। કોઈ પાણીમાંથી વાહન પસાર કરવાનું જોખમ ન ખેડે એ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। Oh!
અમને કઈ ખબર નથી હો ભાઈ કેવી તારા છે સમજાવવાનું વિન્ડો હું આ લાચાર પ્રાણીનું શું કરું મીના એમ કરવા મીના હું મૂકા જામનગરના કમિશનર વિજયકુમાર ખરાડી સહિતના પદાધિકારીઓ ફાયરના કંટ્રોલ રૂમ પર સતત હાજર રહી અને પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે આ તમે મને હેલ્પ કરો કે રાઉટ પર પાણી હોમાં થોડું